नमस्कार मित्रों, वेधर ऑफ इंडिया चैनल में हूँ गौरव राणींगा आप सबनों स्वागत करूँ छूँ। हवे आपणे जोयुं के गई काले एटले के रविवारे 7 जूने सौराष्ट्र अने कच्छना घणा विस्तारों में घणो सारो वरसाद पड्यो छे। आपणी धारणा करता पण सारो वरसाद घणो पड्यो छे सौराष्ट्रना विस्तारों में। सौराष्ट्रना मोरबी, राजकोट, जामनगरना अमुक भाग, अमरेली, जूनागढ़, एना विस्तारों में घणो सारो वरसाद नोंधायो छे। मोटे भागे टूंका विस्तारों में आ वरसाद हतो, एक सीटी में हो, बाजूना सीटी में न हो, ई रीतनो वरसाद हतो। पर ज्यां पड्यो छे त्यां 2-3 इंच सुधी पण वरसाद पड्यो छे। घणा खेडूतोए वावणी कार्य चालू कर्युं छे। तो हवे पण एक सवाल थाय, तमने पण थतो हशे कि आटलो सारो वरसाद अचानक केम पड्यो वधे? आटला सारा वरसादने आपणने पण बहु आशा नहोती। तो हवे आपणे अत्यारे जाणीए कि आ वरसाद થવાનું કારણ શું, આ વરસાદ થયા પાછળ કઈ સિસ્ટમ કામ કરી ગઈ। તો અત્યારે એક WDE એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એક વીક ટ્રફ 700 HP ઊંચાઈ પર અને ઉત્તર ગુજરાત, રાજસ્થાનની અને કચ્છની જે વિસ્તાર આવે ત્યાં એક ટ્રફ છવાયેલો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ। પણ સામાન્ય સંજોગોમાં આ ટ્રફ આટલો વીક હોય અને જો છવાયેલો હોય ને તો આટલો વરસાદ સૌરાષ્ટ્રમાં આટલો સારો વરસાદ ના પડે તો કેમ પડ્યો? તો એનું પાછળનું એક કારણ તમને આપું કે એક તો એ ટ્રફ હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો 700 HP ઊંચાઈ પર, પ્લસ અત્યારે મોન્સૂન કરંટ બહુ સારો છે, મોન્સૂન વિન્ડ એટલે ચોમાસું ગોવાની નીચે કર્ણાટક સુધી ચોમાસું પહોંચી ગયું છે। એ સિવાય અત્યારે સાઉથ વેસ્ટના સ્ટ્રોંગ પવનો સૌરાષ્ટ્ર તરફ, ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે અને સાથે ભેજ લઈ આવે છે। હવે બેનું કોમ્બિનેશન થયું કે આ જે ટ્રફ હતો ઉત્તર ગુજરાત કચ્છ તરફ અને બીજું મોન્સૂન વિન્ડ, એ બેના કોમ્બિનેશનથી જે ટ્રફને અને મોન્સૂન વિન્ડનું કોમ્બિનેશન થયું એને લીધે વાદળો બન્યા છે સૌરાષ્ટ્ર પર અને એને લીધે કાલે ઘણો સારો વરસાદ જોવા મળ્યો છે। તો બીજી વાત, હવે આ વરસાદ ક્યાં સુધી આવો ચાલુ રહેશે? તો અત્યારે આ પ્રી મોન્સૂનનો વરસાદ છે અને આ વધુમાં વધુ એક દિવસ આટલો સારો ચાલુ રહી શકે, કારણ કે ટ્રફ હવે આગળ વધી જશે, WDE ટ્રફ આગળ વધી જશે એટલે ફક્ત મોન્સૂન વિન્ડ, હજી આપણે ચોમાસું બેઠું નથી, હજી પ્રી મોન્સૂન પીરિયડ ચાલુ રહ્યો છે। તો હજી મોન્સૂન વિન્ડ આપણને આટલો સારો વરસાદ ન આપી શકે એટલે 24 કલાક પછી આ વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાઈ જશે। ત્યારબાદની હવે પરિસ્થિતિ આપણે જોઈએ તો ત્યારબાદ 3-4 દિવસ સુધી વરસાદમાં ઘટાડો આવશે, ઝાપટા ચાલુ રહેશે અને હવે આપણી નજર છે બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રેશર ઉપર। તો 9-10 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનવા જઈ રહ્યું છે। હવે આ લો પ્રેશર અત્યારે જે ઇસ્ટર્લી જેટ સ્ટ્રીમ જે ચાલુ રહી છે, ઇસ્ટર્લી 250 HP 250 HP ઊંચાઈ પર એની ઉપર સવાર થઈ, ટૂંકમાં આપણે કહી શકીએ કે એની ઉપર એને ડાયરેક્શન આપશે અને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ વચ્ચે એ જમીન પર એન્ટર થશે અને જો બધું પરિબળો સાથ દેશે અને જો એ નબળું નહીં પડે, નબળું પડવાની શક્યતા બહુ ઓછી છે, તો એ વધુ આગળ વધશે અને છેલ્લે વેસ્ટ MP નોર્થ મહારાષ્ટ્ર એની વચ્ચે તો આવશે જ અને એને લઈને સાઉથ ગુજરાતમાં વરસાદ પડશે 15-17 તારીખ આસપાસ અને જો થોડું મજબૂત રહેશે અને જો આગળ આવશે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ, આ જે આપણો લો પ્રેશર એરિયા, જે લો પ્રેશર આવવાનું છે BOB માંથી, એ સૌરાષ્ટ્રને પણ 15-17 તારીખ આસપાસ વરસાદ આપશે અને જો આ સિસ્ટમ બહુ રેગ્યુલર જો ચાલશે તો એની અસર હેઠળ 15-20 તારીખ વચ્ચે સૌરાષ્ટ્ર સાઉથ ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જવાની પૂરી શક્યતા છે। હજુ થોડું લાંબા ગાળાનું કહી શકાય આને, એટલે બહુ આપણે એટલું બધું પાકું કહેતા નથી। થોડું આ લો પ્રેશર બની જાય એકવાર અને એકવાર ટ્રેક ચાલુ થઈ જાય લો પ્રેશરનો પછી આપણે વધુ માહિતી એના ઉપર આપશું। તો આ હતી અત્યારે વચગાળાની માહિતી, અત્યારની ગુજરાતની ચોમાસાની જે પરિસ્થિતિ છે, ક્યારે ચોમાસું શરૂ થઈ શકે એ બાબતની। તો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, આગળ આપણે ઘણા બધા માહિતીવાળા વિડીયો આપવાના છીએ તમને અને વરસાદની ડેઇલી અપડેટ આપવાના છીએ। સૌરાષ્ટ્ર ગુજરાતના વરસાદની ડેઇલી અપડેટ તમને અમે આપવાની કોશિશ કરીએ છીએ, તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો, શેર તો કરવાનું ભૂલતા જ નહીં વિડીયોને અને ચેનલને તમારા મિત્ર મંડળમાં પણ ચેનલને શેર કરજો કે જેથી વધુને વધુ લોકો સુધી આ ચેનલનો લાભ પહોંચી શકાય।